नमस्कार विद्यार्थी मित्रों, अगाउ आपणे ઉષ્માના પ્રસરણ વિશે સમજી ગયા કે ઉષ્માનું પ્રસરણ એટલે શું. તો કે હંમેશા ઉષ્મા છે એ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે અને ઉષ્માના ગરમ છેડાથી એનું ઠંડા છેડા તરફ જે વહન થાય છે એ પ્રક્રિયાને આપણે ઉષ્મા વહન એવું નામ આપેલું હતું. પણ ઉષ્મા વહનની અંદર અને ઉષ્મા પ્રસરણની અંદર જરૂરી નથી કે બધા જ ઘન પદાર્થો હોય એ ઉષ્માનું પ્રસરણ કરી શકે. અમુક ઘન પદાર્થ એવો પણ હોય કે જેમાંથી આજે ઉષ્મા વહનની વાત થઈ એટલે એમાં ઓનલી 4 ઘન પદાર્થ વિશે વાત આવે, બરાબર, જે સોલિડ ફોર્મની અંદર હશે. એ પછી પ્રવાહી અને વાયુની વાત એની અંદર આવતી નથી. જો ઉષ્મા વહનની ક્રિયા દ્વારા ગરમ થતા હોય, મતલબ કે ઘન પદાર્થો હોય, એટલે ઉષ્માના ગરમ છેડાથી એનું ઠંડા છેડા તરફ વહન થવાની જે પ્રક્રિયા છે એને ઉષ્મા વહન કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોવાનું છે ઉષ્માના સુવાહક. ઉષ્માના સુવાહક જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ઉષ્માના સુવાહક કહે છે. કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન છે એ સરળતાથી થવા દે તો એને ઉષ્માના શું કહેવાય, સુવાહકો કહેવાય. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ છે, લોખંડ છે અને તાંબુ. ઉદાહરણ તરીકે જોઈએ તો એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ આ બધા છે ઉષ્માના કેવા છે, સુવાહકો છે. કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે એ પદાર્થોને ઉષ્માના સુવાહક કહેવાય. એલ્યુમિનિયમ હોય, લોખંડ હોય, તાંબુ હોય, એ બધા ઉષ્માના સુવાહકો છે. અને ત્યાર પછી છે ઉષ્માના અવાહક અથવા તો એને મંદવાહક પણ કહેવાય. ઉષ્માના મંદવાહક, મંદવાહક અથવા તમે એને અવાહક પણ કહી શકો છો. ઉષ્માના મંદવાહક એટલે કે અવાહક શું છે, તો કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી. તેમને ઉષ્માના મંદવાહક થતો અવાહક પણ કહેવાય. તેને ઉષ્માના મંદવાહક કહે છે. આના ઉદાહરણમાં આપણે એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ લખ્યા છે. હવેના જે ઉદાહરણ છે એની અંદર શું આવશે, જેમ કે લાકડું અને પ્લાસ્ટિક. ઉદાહરણ તરીકે લાકડું અને પ્લાસ્ટિક, કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી નથી થતું એને ઉષ્માના મંદવાહકો કહેવાય. જેમ કે લાકડું અને પ્લાસ્ટિક ઉષ્માના કેવા છે, મંદવાહકો છે. કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન છે એ સરળતાથી નહીં થઈ શકે. અને એવા પદાર્થો છે કે જેમાંથી ઉષ્માનું વહન સરળતાથી થાય છે એને આપણે ઉષ્માના શું કીધા છે, સુવાહકો કીધા છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ. અને ઉષ્માના મંદવાહક અથવા તો અવાહકો કોને કહેવાય, તો કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી.
તેને ઉષ્માના શું કહેવાય? મંદ વાહકો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લાકડું અને પ્લાસ્ટિક. હવે અહીંયા આપણા ઉષ્માના પ્રસરણની વાત પૂરી થઈ ગઈ છે. ઉષ્માનું પ્રસરણ, એની અંદર આપણે ઉષ્મા વહનની ક્રિયા જોઈ, અને એના માટેનો પહેલો પ્રયોગ છે યાદ રાખવાનો છે, બે પથ્થરની વચ્ચે આપણે લોખંડ અથવા તો ધાતુની પટ્ટી રાખેલી છે અને એના એક છેડે આપણે શું રાખી હતી? મીણબત્તી. અને જે ધાતુની પટ્ટી છે એમાં થોડા થોડા અંતરે મીણના ટુકડા ચોંટાડેલા હતા. હવે મીણબત્તીની મદદથી ધાતુની પટ્ટીને શું કરવાની છે? ગરમ કરવાની છે. એટલે ક્રમશઃ ઉષ્મા છે એ ગરમ છેડાથી ક્યાં જવા મળશે? ઠંડા છેડા તરફ. અને મીણના જે ટીપા છે એ નીચે પડે છે, ક્રમશઃ જ નીચે પડશે. એનો અર્થ એમ થયો કે ઉષ્મા છે હંમેશા ગરમ પદાર્થથી ક્યાં જવા માટે? ઠંડા પદાર્થ તરફ જશે. અને ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફનું એનું જે વહન છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્મા વહનની પ્રક્રિયા કહેવામાં આવે છે. પણ ઉષ્મા વહન જે છે હંમેશા ઘન પદાર્થોની અંદર થાય. પ્રવાહી અને વાયુની વાત હોય તો ઉષ્મા નયન, એના વિશે આપણે પછી જોઈશું. આ બંનેના ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે. ઉષ્માના સુવાહકો, એના ઉદાહરણમાં એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ આવશે. ઉષ્માનું મંદ વાહક કયો, કયો વાહક કયો, તેના ઉદાહરણમાં આવશે લાકડું અને પ્લાસ્ટિક. આપણે ઉષ્મા વહનની વાત કરી છે કે જે આપણને લખેલો છે ઘન પદાર્થોની અંદર જોવા મળે છે. હવે આપણે વાત કરવાની છે ઉષ્મા નયનની. એના માટે પ્રવૃત્તિ કરવાની કીધી છે કે ઉષ્મા નયન માટે આપણે શું કરશું જોઈએ. એક ચંબુ આકારનો ફ્લાસ્ક લેવાનો છે. જો ફ્લાસ્ક ના મળે તો બીકર પણ ચાલશે. તેમાં 2/3 ભાગ સુધી પાણી ભરવાનું છે. એને ત્રિપાઈ ઉપર મૂકી એની નીચે આપણે મીણબત્તી ગોઠવી દેવાની છે. શું કરવાનું છે? એક ચંબુ આકારનો ફ્લાસ્ક લેશું, એમાં થોડું પાણી ભરવાનું છે. પછી ત્રિપાઈ જેની ઉપર તમે મૂકો છો એની નીચે શું મૂકવાની છે? મીણબત્તી. બીકરમાં પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિક હળવેથી પાણીની અંદર નાખવાના છે જેથી તે પાત્રના તળિયે બેસી જશે. હવે સ્ફટિકની બરાબર નીચે મીણબત્તી મૂકી અને પાણીને ગરમ કરવાનું છે. એક ચંબુ લેવાનો છે, એની અંદર પાણી ભર્યું. 2/3 એટલે અડધાથી થોડું ઓછું પાણી ભરવાનું છે. પછી એ પાણીને ચંબુની અંદર પહેલાં તો સ્થિર થઈ જવા દેવાનું. પછી ત્રિપાઈની નીચે મીણબત્તી મૂકવાની છે અને હવે ચંબુની અંદર KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ, એના થોડા શું નાખવાના છે? સ્ફટિક નાખવાના છે. એ સ્ફટિક તમે નાખી દો એટલે સીધા સ્ફટિક બધા તળિયે બેસી જશે. ક્યાં બેસી જશે? ચંબુના પાણીમાં. આ રીતે જો તળિયે બેસી જાય છે. આ રીતે ચંબુ આકારનો ફ્લાસ્ક લીધો છે. પછી આ છે એ તારની જાળી છે, આ ત્રિપાઈ સ્ટેન્ડ છે અને વચ્ચે જે છે એ બન્સન બર્નર છે. આપણે અહીંયા મીણબત્તી વાપરવાની અથવા તો બન્સન બર્નર અથવા તો તમે સ્પિરિટ લેમ્પનો પણ યુઝ કરી શકો. તમારું અવલોકન નોંધ પોથીમાં આપણે લખવાનું છે. મીણબત્તીની જ્યોતની નજીક તળિયાના ભાગનું પાણી ગરમ થવા લાગશે અને ત્યારે તે પાણી છે એ ઉપર તરફ સ્થળાંતર કરવા લાગશે. તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી ક્યાં આવશે? નીચેની તરફ આવશે. આ પાણી ગરમ થતા તે ઉપર તરફ ગતિ કરવા લાગશે અને પાત્રની દિવાલ પાસેથી ઠંડુ પાણી તળિયા તરફ આવશે. જ્યાં સુધી બધું જ પાણી ગરમ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. અને ઉષ્માનું આ પ્રકારનું જે પ્રસરણ છે એને શું કહેવામાં આવે છે? ઉષ્મા નયન. જો અહીંયા જે પાણી છે અહીંયા આપણે ગરમ કરશું એટલે નીચેનું પાણી જેવું ગરમ થશે બધું ક્યાં જશે? ઉપર. અને ઉપરનું પાણી બધું ક્યાં આવશે? નીચે આવશે ને, ગરમ થવા મળશે. એટલે ગરમ હોય ક્યાં જાય? ઉપરની તરફ. ગરમ હોય ને એ હળવા બની જાય. કોની સાપેક્ષે? ઠંડા પાણીની સાપેક્ષે. ગરમ પાણીના અણુ હોય ને એ હળવા બની જાય ઠંડા પાણીના અણુની સાપેક્ષે. ગરમ પાણીના અહીંયા જે અણુ છે એ ઉપર તરફ જશે અને ઉપરના
જે ઠંડાણુ છે એ ભારે થઈ જાય. કોની સરખામણીમાં? ગરમ પાણીના અણુની સરખામણી. એટલે ગરમ પાણીના અણુ છે ઉપર તરફ જશે અને ઠંડા પાણીના અણુ ક્યાં આવશે? નીચેની તરફ. અને આ પ્રકારનું જે પ્રસરણ છે અને એ પ્રવાહીની અંદર થાય. પાણી છે એ ક્યાં સ્વરૂપે છે? પ્રવાહી. પેલી આપણે માં ધાતુની પટ્ટી લીધી હતી, ઘન સ્વરૂપે હતી. અહીંયા જે પાણી લઈએ છીએ એ પ્રવાહી સ્વરૂપે છે. અને આ પ્રકારનું જે પાણીની અંદર આ પ્રકારની જે ગતિ જોવા મળે છે, આ પ્રકારનું જે પ્રસરણ જોવા મળે છે, એને ઉષ્મા નયન એવું નામ આપેલું છે. હવામાં ઉષ્મા કેવી રીતે વહન પામે છે? ધુમાડો કઈ દિશામાં જાય છે? ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતા તે ઉપર તરફ ગતિ કરે છે. ગરમ હવા હોય ને હંમેશા ઉપરની તરફ ગતિ કરે, બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે અને ઠંડી હવા છે એ ગરમ હવાનું સ્થાન લેતી જાય. ગરમ હવા છે હંમેશા ક્યાં ચડતી હોય? ઉપર. અને ઠંડી હવા એનું સ્થાન લેવા માટે ક્યાં જાય? નીચે. આ રીતે હવા ગરમ થતી હોય છે. આ રીતે હવા છે એ પણ ગરમ થઈ રાખતી હોય છે. કારણ કે હંમેશા કોઈ પણ પદાર્થને આપણે પહેલું વાક્ય એ જ યાદ રાખ્યું કે ગરમ પદાર્થ છે, ઉષ્મા હંમેશા ક્યાં જાય? ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ વહન પામશે. એટલે ગરમ હવા છે ને સીધી ઉપર જાય અને એનું સ્થાન લેવા ઠંડી હવા આવે. એટલે ઠંડી હવા પણ એ રીતે શું થતી જાય? ગરમ થતી જાય છે. અને આજે આપણે રીત જોઈ, ઓલી જે સળિયાવાળું જોઈ, ઈંટોવાળું, એ ઉષ્મા વહનની પ્રક્રિયા છે. કે ઉષ્માના ગરમ છેડા, ઉષ્મા છે એ ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન પામે છે, એ પ્રક્રિયાને આપણે ઉષ્મા વહન કીધું. અને ઉષ્મા નયનની અંદર શું હતું? તો કે પાણીના જે અણુઓ ગરમ થાય છે ક્યાં ચડશે? ઉપર. પાણીના જેટલા અણુઓ ગરમ થશે ને બધા ઉપર ચડશે. અને ઉપરના જે ઠંડા અણુ છે એ ક્યાં આવશે? નીચેની તરફ. પાણીના જે અણુ એ ગરમ થતા જશે ને એટલે ઠંડા અણુની સાપેક્ષે હળવા બની જશે, એટલે ઉપર તરફ જશે ને. ઠંડા પાણીના અણુ હોય ને એ વજનમાં ભારે હોય. કોની સરખામણીમાં? તો કે ગરમ પાણીના અણુની સરખામણીમાં. એટલે એ નીચેની તરફ આવશે અને ગરમ પાણીના અણુઓ ઉપરની તરફ આવશે અને એનું સ્થાન લેવા ઠંડા અણુઓ ક્યાં આવશે? નીચેની તરફ. અને આ રીતે આખા બીકરની અંદર પાણી છે એ ગરમ થાય છે. ત્યાર પછીની એક પ્રવૃત્તિ છે અને એક યાદ રાખવાનું છે કે ગરમ હવા ઉપર જશે ને ઠંડી હવા છે એની જગ્યાએ આવે. એટલે એ રીતે હવા છે ધીમે ધીમે ગરમ થશે, હવા પાછી ગરમ થશે એટલે ઉપરની તરફ જશે ને એની જગ્યાએ કોણ આવશે? ઠંડી હવા. એક મીણબત્તીને સ્ટેન્ડ ઉપર મૂકીને સળગાવો. તમારો એક હાથ મીણબત્તીની જ્યોતથી સહેજ ઉપર દાઝી ન જાય તે રીતે રાખો અને બીજાને બાજુ ઉપર રાખો. શું તમારા બંને હાથ શા માટે ગરમી અનુભવે છે? જો નહીં તો કયું હાથ વધુ ગરમ છે, શા માટે? સાવચેતી રાખો. જ્યોતથી તમારા હાથ સલામત અંતરે રાખો જેથી દજાય નહીં. જ્યોતના સંપર્કમાં રહેલી હવા જ્યોતની ગરમી વડે ગરમ થઈ અને ઉપર જાય છે. જ્યોતની ઉપર ગોઠવેલો તમારો હાથ છે ને વધુ ગરમી અનુભવે છે, જ્યારે જ્યોતની બાજુમાં રાખેલો હાથ છે એ ગરમી અનુભવતો નથી. કારણ કે તે સ્થાને ઉષ્મા નયન થતું નથી. બાજુનો જે હાથ છે ને અહીંયા આ રીતે મીણબત્તીને ચાલુ કરીને એક હાથ છે એ મીણબત્તીની સાઈડમાં રાખવાનો છે, બીજો હાથ આ રીતે ઉપર રાખવાનો. હવે સાઈડમાં રાખેલો હાથ છે ને એમાં ઉષ્મા નયનની પ્રક્રિયા નહીં થાય, ઉપર રાખેલો હાથ છે ને એમાં ઉષ્મા નયનની પ્રક્રિયા થશે. એટલે ઉપરમાં સીધું જો ઠંડી હવા છે એ ક્યાં જાય? વહી જશે નીચેની તરફ. અને ગરમ હવા છે એ બધી ઉપરની તરફ ચડતી જાય છે. ગરમ હવા બધી ઉપરની તરફ આવશે અને ઠંડી હવા નીચે તરફ આવશે. જ્યારે આ બાજુમાં હાથ છે એમાં ઉષ્મા નયનની પ્રક્રિયા નથી થતી, ઉપર ગોઠવેલો હાથ છે એમાં ઉષ્મા નયનની પ્રક્રિયા થાય છે, બાજુ ઉપર ગોઠવેલા હાથની અંદર ઉષ્મા નયનની પ્રક્રિયા નથી થતી. એટલે સાઈડ ઉપર રાખેલો હાથ એના કરતા ઉપર ગોઠવેલો હાથ છે ને એમાં એ હાથ છે એ વધુ ગરમ થયેલો જણાય છે.